કિંજલ જોડાયેલા છે કિંજલ વીસ જેટલા ધારાસભ્યોના નામ પર મહોર લાગે તેવી શક્યતા છે અને મંત્રીપદ માટે હજુ પણ અન્ય કેટલાક નામ ચર્ચામાં છે શું માહિતી જે બિલકુલ વીસ જેટલા ધારાસભ્યો છે તે કેબિનેટ અને રાજ્યકક્ષાનો સમાવેશ થઈ શકે છે જે નામોની ચર્ચા છે તે સવારથી આપણે આપણી સ્ક્રીન ઉપર ચલાવી રહ્યા છીએ સૌથી મહત્વપૂર્ણ કારણ એ પણ છે કે હાલમાં આ વખતે ગુડ ગવર્નન્સની સાથે જ સૌથી ઓછા મંત્રીઓ સાથેનું જે પર્ફોર્મન્સ છે પર્ફોર્મન્સ આપવાનો જે એક મેસેજ છે મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ જ કારણ છે કે જે મંત્રીમંડળનું કદ છે મંત્રીમંડળનું કદ ઓછું રાખવાની વાત છે ઓછા મંત્રીઓનો આ વખત સમાવેશ કરવાની વાત છે તે ચાલી રહી છે અને આવતીકાલે જ્યારે મુખ્યપ્રધાન શપથ લેશે ત્યારે જ આ તમામે તમામ જે વીસ મંત્રીઓ છે તે પણ શપથ ગ્રહણ કરશે અને એ જ કારણે જે કવાયત છે એ કવાયત તે કરવામાં આવી છે જોકે આ જે મંત્રીમંડળ છે તેની અંદર જાતિગત સમીકરણોને ખૂબ જ પ્રાધાન્ય માનસી આપવામાં આવશે ગુજરાતની વાત કરવામાં આવે તો પાટીદારોનો દબદબો રહ્યો છે તો એ જ કારણ છે કે લેવા પાટીદાર અને કડવા પાટીદારને બેલેન્સ કરવામાં આવશે તેની સાથે બીજી જો ખાસની વાત કરવામાં આવે તો કોળી સમાજ આ વખતે મહાદર્શે ભાજપ સાથે રહ્યું છે તો કોળી સમાજના જે બે પ્રતિનિધિઓ છે એટલે કે કુંવરજી બાવળીયા છે પુરુષોત્તમ સોલંકી છે તેમને બેલેન્સ કરવામાં આવશે તેની સાથે જ દરબારની વાત શરૂઆત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા છે પ્રદ્યુમનસિંહ જાડેજા છે તેમને આની મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે તેની સાથે જો બ્રાહ્મણ સમાજની વાત કરવામાં આવે તો બાલકૃષ્ણ શુક્લ છે તેમને તેમની ઉપર કેબિનેટની અંદર સમાવેશ થઈ શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સિનિયર નેતાઓની અંદર કનુ દેસાઈ છે કનુ દેસાઈના નામ ઉપર મોહર લગભગ વાગી ચૂકી હોય એવું હોવાનું માનવામાં આવે છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારના લગભગ તમામ જે મંત્રીઓ છે તે હાલમાં ગાંધીનગરમાં છે તેનું કારણ પણ એ છે કે ગાંધીનગરમાં સીએમ નિવાસ એક આજે ફેરવેલ મિટિંગ હતી ફેરવેલ લંચ હતું તે પણ રાખવામાં આવ્યું હતું અને કારણે પણ તમામ મંત્રીઓ છે તે અહીંયા છે તેની સાથે જ મોટાભાગે જે ધારાસભ્યો છે કેમ કે આવતીકાલે જયારે શપથવિધિ છે શપથવિધિમાં તમામ એકસો છપ્પન ધારાસભ્યો તેની સાથે જ પૂર્વ ધારાસભ્યો પૂર્વ મંત્રીઓ સાંસદ પૂર્વ સાંસદ સહિતના જે દસ હજાર લોકોને અપેક્ષિત રાખવામાં આવ્યા છે એટલે જે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યો છે તે હાલમાં ગાંધીનગરની આસપાસ જ છે કેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે વહેલી સવારે આ તમામ જે અપેક્ષિત લોકો છે જે પ્રધાનમંડળમાં જેનો સમાવેશ કરવાનો છે તેને ફોન કરી શકાય છે અને એ કારણ છે કે હાલની અંદર જે રાજકીય માહોલ છે તે ગરમાઈ રહ્યો છે અને એ રાજકીય માહોલની વચ્ચે આમ આદમી પાર્ટીમાંથી પણ જે તે ભંગાણ થઈ રહ્યું છે તેના કારણે પણ એક જે રાજકીય માહોલની અંદર ફરી એક ચર્ચાઓનો દોર પણ શરૂ થયો છે જી બિલકુલ એક બાજુ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં જે બેઠક યોજવામાં આવી રહી છે તમામ ધારાસભ્યો સીઆર આર પાટીલને મળવા પહોંચી રહ્યા છે બીજી બાજુ સીએમની અધ્યક્ષતામાં જે ફેરવેલ લંચ કરવામાં આવી રહ્યું છે આ હિલચાલ શું જોવા મળી રહી છે આપણા અત્યારના જે પહેલા મંત્રી હતા પ્રધાન મંડળમાં એમાંથી કેટલા મંત્રીઓ હવે બદલાઈ શકે છે તેવી કોઈ માહિતી જી બિલકુલ પ્રધાનમંડળની જો વાત કરવામાં આવે માનસી તો ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વર્તમાન સમયની અંદર છવ્વીસ જેટલા પ્રધાનો હતા જે કાર્યરત હતા જયારે વીસ પ્રધાન સાથે પ્રધાનમંડળ કાર્યરત થવાનું છે સ્વાભાવિક છે કે જે છ જેટલા પ્રધાનો છે તે તેમને ડ્રોપ કરવામાં આવશે તેની સાથે જ જે નોન ફ્રિકવન્ટ હતા જેમ કે વાત કરવામાં આવે કે પ્રદીપ પરમાર પ્રદીપ પરમારને ટિકિટ જ નથી આપવામાં આવી તો તે ડ્રોપ થઈ રહ્યા છે રાજેન્દ્ર ત્રિવેદી કે જેમને ટિકિટ જ નથી આપવામાં આવી તે ડ્રોપ થઈ રહ્યા છે રાજા કક્ષાની જો વાત કરવામાં આવે તો એ પ્રકારની પણ વાતો છે કે મહિલામાં અન્ય ચહેરાઓને પ્રધાનને આપવામાં આવે હવે તો જે વર્તમાન મેં મહિલા મંત્રીઓ હતા મનીષા વકીલ કે નિમશા સુધાર તેમને ડ્રોપ કરાય તે પ્રકારની શક્યતાઓ પણ આવી રહી છે જીતુ ચૌધરી કે જે દક્ષિણમાંથી તેમ મંત્રી બનાવવામાં આવ્યા હતા રાજ્યકક્ષાના મંત્રી હતા તો તેમને પણ ડ્રોપ કરાય એ પ્રકારની શક્યતાઓ છે એટલે મહદંશે દસથી જે વધારે પ્રધાનો છે તેમને ડ્રોપ કરવામાં આવશે કેમ કે આ વખતે ચૂંટણી લડ્યા છે તેની અંદર કેટલાક સિનિયર લોકો આગેવાનો પણ ચૂંટણી લડ્યા છે જેમ કે શંભુ પ્રસાદ ટુંડિયા છે તે ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે રમણ વોરા છે ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે શંકર ચૌધરી છે ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે તો આ જે સિનિયર સિનિયર જુનિયરનું જે કોમ્બિનેશન કરવાનું છે એમાં સ્વાભાવિક રીતે અલ્પેશ ઠાકોર કે જે લગભગ પ્રધાનમંડળની અંદર આવે તે પ્રકારે શક્યતાઓ છે તો જ્યારે નવા ચહેરાઓ પ્રધાનમંડળમાં આવશે ત્યારે જૂના ચહેરાઓને સ્વાભાવિક રીતે ડ્રોપ કરવામાં આવશે પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મંત્રીમંડળની રચના પહેલા તમામ જે મંત્રીઓની એજ્યુકેશન લાયકાતથી માંડી અને તેમના ઉમેદ જે ધારાસભ્ય તરીકેના તેમના પરફોર્મન્સ મંત્રી રહ્યા હોય તો મંત્રી સમયમાં થયેલા તેમની કામગીરીથી લઈ અને જેમનું જે મત વિસ્તાર છે મત વિસ્તારમાં તેમનો લોકો સાથેનો રેપો આજે તમામ ક્રાઇટેરિયા છે તમામ ક્રાઇટેરિયાને ચેક કરવામાં આવે છે તમામ ક્રાઇટેરિયાના આધારે જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે કેમકે કે બે હજાર ચોવીસની ચૂંટણી છે માનસી બે હજાર ચોવીસની ચૂંટણીને ગુજરાતમાં બે હજાર બાવીસની ચૂંટણીને ચોવીસનો રોડમેપ કહેવામાં આવી રહ્યો છે અને એ પણ કારણ છે કે ઘણા સ્પેક્યુલેશન્સ કરવામાં આવી રહ્યા છે અને એ ઓછા મંત્રીઓ સાથે વધુ કામ થાય તે પ્રકારની જે કવાયત એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ સરકારમાં કરવામાં આવી રહ્યો છે સંગઠનમાં કરવામાં આવી રહ્યો છે અને એ જ કારણ છે કે સતત કવાયત ક્યારેક બેઠક ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ચાલી રહી છે ક્યાંક બેઠક તો સીએમના નિવાસ સ્થાને ચાલી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક સતત કેન્દ્રીય નેતૃત્વ સાથે જે ચર્ચા વિચારણા છે તે પણ થઈ રહી છે અને એ જ કારણ છે કે વડાપ્રધાન પહેલા આવતીકાલે આવવાના હતા પરંતુ તે આજે જ રાત્રે દસ વાગ્યે આવી રહ્યા છે તેના કારણે જો છેલ્લી ઘડીનો કોઈ ફેરફાર હોય તો એ તાત્કાલિક ધોરણે કરી શકાય જી કેન્જલ આભાર આપનો સમગ્ર માહિતી માટે તો શપથવિધિ પહેલા જ રાજકારણ ઘરમાં એવું છે એક બાજુ સીએમના નિવાસસ્થાને લંચ ગોઠવવામાં આવ્યું છે ફેરવેલ લંચ બીજી બાજુ અન્ય ધારાસભ્યો છે તેઓ સી આર પાટીલને મળવા પહોંચ્યા છે ગુડ ગવર્નન્સ માટે ઓછા મંત્રીઓ સાથે કેવી રીતે કામ કરી શકાય તે પ્રકારની કવાયત આ વખતે હાથ ધરવામાં આવી